ઉકાઈ ડેમોમાંથી પાણીની આવક ઘટતા હાલ કોઝવેની સપાટીમાં ઘટાડો નોંધાયો છે, જેથી આગામી એક સપ્તાહમાં કોઝવે વાહન વ્યવહાર માટે ફરી શરૂ થશે તેવું લાગી રહ્યું છે. ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાનું બંધ કરાતા બે માસથી ઓવરફ્લો વિયરકમ કોઝવેની સપાટી ઘડીને 6 મીટર નજીક પહોંચી ગઈ છે. મહિનાઓ સુધી બંધ રહેલા કોઝવે ચાલુ વર્ષે લાંબો સમય પાણીમાં ગરક રહેવા પામ્યો હતો, જેને કારણે રસ્તા ઉપર લીલના થર જામી ગયા હતા. આ રસ્તાને સાફ કરીને ફરીથી ટૂંક સમયમાં કોઝવેને ખુલ્લો મૂકવામાં આવશે. બીજી તરફ હાલમાં બંગાળની ખાડીમાં બનેલ ડીપ ડિપ્રેશન આંધ્રપ્રદેશ ઉપર છે. આ સિસ્ટમ મહારાષ્ટ્ર તરફ મૂવમેન્ટ કરશે, જેના કારણે ફરીથી 3 દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી છે. મહારાષ્ટ્રમાં 2 દિવસ વરસાદને લઈને રેડ અને ઓરેન્જ એલર્ટ અપાયું છે. બ્યુરો રિપોર્ટ, સુરત.